श्री गणेशाय नमः। ओम श्री हनुमते नमः। तो मित्रों, सौप्रथम आप सौ लोगों ने अमारी चैनल तरफ थी आ दिवाली ना तेहवारों नी खूब खूब शुभकामनाओं। तो मित्रों, स्वागत छे आपनू आपनी यूट्यूब चैनल भक्ति कीर्तन संग्रह मा। मित्रों, दिवाली ना तेहवारों नी शुरुआत थई चुकी छे अने आ दिवाली ना तेहवार मानो एक तेहवार एटले के काली चौदश विशे आज आपणे वात करीशुं, के जेने नरक चतुर्दशी अने रूप चौदसना नामथी पण ओळखवामां आवे छे। आजना दिवसे परंपरागत मुजब घरमांथी કકડાટ કંકાસ કાઢવાનો અવસર છે। એવું કહેવાય છે કે જો આજના દિવસે વિધિસર કકડાટ કાઢવામાં આવે છે કે આપણા ઘરમાં ક્યારેય લડાઈ ઝઘડો થતો નથી, ઘરના સભ્યો વચ્ચે જે ભેદભાવ હોય છે તે પણ દૂર થઈ જાય છે અને સૌ લોકો સાથે મળીને સંપીને રહે છે, તેથી આજના દિવસે કકડાટ અવશ્ય કાઢવો જોઈએ। તો મિત્રો, આજના આ વિડીયોમાં હું આપને જણાવીશ કે આ કાળી ચૌદશનું મહત્વ શું છે, આજના દિવસે શું કરવું જોઈએ અને આજે કકડાટ કાઢવાનો હોય છે તે કેવી રીતે અને કોણે કાઢવો જોઈએ તેના વિશે હું આપને સંપૂર્ણ માહિતી આપીશ। તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરી દેજો કે જેથી તે લોકો પણ આ કાળી ચૌદશનું મહત્વ જાણે અને જો તેના ઘરમાં પણ કકડાટ કંકાસ હોય તો તેને કેવી રીતે આજના દિવસે દૂર કરવો તેના વિશે તે લોકોને પણ જાણકારી મળે। તો મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં ત્રણ રાત્રિનું વિશેષ મહત્વ છે, એટલે કે કાલરાત્રિ, મહારાત્રિ અને મોહરાત્રિ, કે જેમાં કાલરાત્રિ એટલે કે કાળી ચૌદશ, મહારાત્રિ એટલે કે મહાશિવરાત્રિ અને મોહરાત્રિ એટલે કે જન્માષ્ટમી। અને આ દિવાળીનો પાંચ દિવસનો તહેવાર માનો બીજો તહેવાર એટલે કે કાળી ચૌદશ મેલી સાધનાના સાધકો, તાંત્રિકો અને ઉપાસકોની સાધના માટે આ શ્રેષ્ઠ દિવસ મનાય છે। આજના દિવસે મહાકાળી, હનુમાનજી અને ભૈરવ સહિતના ઉગ્ર દેવદેવીઓની ઉપાસના કરવામાં આવે છે। વૈષ્ણવ સંપ્રદાયમાં મત અનુસાર આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો, તેથી આ દિવસને નરક ચતુર્દશી તરીકે અને શક્તિ સંપ્રદાયમાં કાલી માતાની ઉપાસના અનુષ્ઠાન કરવાનું હોવાથી કાળી ચૌદશ કહેવાય છે। યમપાસના બંધનમાંથી મુક્ત થવા માટે આજના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર યમદીપક પ્રગટાવવામાં આવે છે અને યમપૂજા પણ આજના દિવસે કરવામાં આવે છે। આજના દિવસે આંખમાં મેષ આંજવાનો પણ મહિમા છે અને એથી જ કહેવાય છે કે કાળી ચૌદશના આંજ્યા કદી ન જાય ગાંજ્યા। અને મિત્રો, કાળી ચૌદશનું પર્વ એ તાંત્રિકો માટે જ નહીં પરંતુ સાત્વિક ઉપાસકો માટે પણ શ્રેષ્ઠ છે। કાળી ચૌદશ અને અમાસની અંધારી રાત્રિએ સ્મશાનમાં જઈને તાંત્રિકો મંત્ર સિદ્ધ કરે છે, જ્યારે સાત્વિક ઉપાસકો ઈષ્ટદેવના સ્મરણ પૂજન દ્વારા મંત્ર સાધના કરે છે। ઘરને શાંત અને સુખી બનાવવાનો, ઘરમાંથી કકડાટ કંકાશ કાઢવાનો અવસર એટલે કે કાળી ચૌદશ। તંત્ર વિદ્યામાં વિશ્વાસ ધરાવતા શ્રદ્ધાળુઓ ઘરમાંથી કકડાટ, ગુસ્સો અને ખરાબ તત્વોનો નાશ કરવા માટે આજના દિવસે ચાર રસ્તા પર વડા, ખીર વગેરે વસ્તુ મૂકીને કંઈ પણ બોલ્યા વિના કે તેની સામે જોયા વિના મૂકી આવે છે। આજના દિવસે શુભ સાધના કરવાથી તમામ અનિષ્ટો, રૂકાવટોથી છુટકારો મળતો હોવાથી એવી ધાર્મિક માન્યતા છે। તાંત્રિકો ખાસ કરીને આજના દિવસે હનુમાનજી, ચામુંડા માતા, મેલડી માતા, ભૈરવનાથ અને ઘંટાકર્ણ મહાવીરના જાપ કરે છે અને આ ઉપરાંત હનુમાનજી મંદિરે તેલ, કાળા અડદ અને સિંદૂર ચઢાવવાનું પણ આજના દિવસે મહત્વ છે। કાળી ચૌદશના દિવસે ઘણા લોકો હનુમાનજીના મંદિરે જઈ હનુમાન દાદાનું પૂજન કરે છે અને એટલું જ નહીં પરંતુ હનુમાનજીના ચરણ પર લગાવેલું સિંદૂર લાવી આ સિંદૂરના પાંચ ચાલના ઘરના પ્રવેશદ્વારની બારસાખ પર કરવાનો મહિમા છે। આ વિધિ પાછળ એવી લોકવાયકા છે કે આવું કરવાથી હનુમાનજી આપણા ઘરની સદાય રક્ષા કરે છે, આપણા ઘરથી દુશ્મનોને દૂર રાખે છે
અને નકારાત્મક ઉર્જાને આપણા ઘરમાં પ્રવેશ કરવા દેતી નથી। અને મિત્રો, આપણે દક્ષિણ ગુજરાતમાં ત્યાં વર્ષની છેલ્લી સાંજે રાત્રે એટલે કે આ કાળી ચૌદસના દિવસે અડગો બળગો કાઢવાની પ્રથા છે, જ્યાં ગુજરાતમાં અન્ય જગ્યાએ તેને કકડાટ કહેવામાં આવે છે। મહારાષ્ટ્રના કેટલાક ગામડાઓમાં આ કાળી ચૌદસના દિવસે સવારે દૂધ પૌવા અને સાકર સેવ ખાઈને આ ઉત્સવ ઉજવાય છે। ઘરનું જૂનું માટલું ગામની ભાગોળે અથવા ચોતરે મૂકે છે અને આ પ્રથા પાછળનો આશય વર્ષના છેલ્લા દિવસે આપણા ઘરની ગંદકી, ઘરના કલેશ, અશાંતિ તેમજ શરીરના વિકારોને ગામના ચોતરે તિલાંજલિ આપીને બીજા દિવસે નવા વર્ષથી નવા સંકલ્પ કરવાનો છે। દિવાળીની સાંજે ઘરની સ્ત્રીઓ ઘરના જૂના માટલાની અંદર એક લાકડી ઠોકતી ઠોકતી આખા ઘરમાં ફરતી ફરતી અડગો જાય બળગો જાય, તાવ જાય તર્યો જાય, અડગો જાય બળગો જાય, તાવ જાય તર્યો જાય એમ બોલે છે। અને એવું કરવાથી એવું પણ કહેવાયું છે કે આપણા ઘરમાં રહેલો કકડાટ કંકાસ દૂર થાય છે અને પરિવાર વચ્ચે ભેદભાવ દૂર થઈ તેઓમાં સંપ જાગે છે। અને ખાસ કરીને આ કાળી ચૌદસની સંધ્યા વેળાએ ચાર વાટવાળો માટીનો દીવો એટલે કે ચતુર્મુખી દીવો પ્રગટાવીને પૂર્વ અથવા દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ઘરના મુખ્ય દ્વાર પાસે મૂકવાનો હોય છે અને ત્યારબાદ યમરાજાની પૂજા કરવાની હોય છે અને તેમને પ્રાર્થના કરવાની હોય છે કે હે યમરાજ, મેં આજે તમારી ભક્તિભાવપૂર્વક પૂજા કરી છે। આજે મેં મારા ઘરના આંગણે યમદીપક પણ મૂક્યો છે। અમારા ઘરના પરિવારમાં કોઈપણનું અકાળે મૃત્યુ ન થાય એવા આપ અમને સૌને આશીર્વાદ આપો અને મૃત્યુ પછી અમને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય એવું અમે તમને પ્રાર્થના કરીએ છીએ। તો મિત્રો, આ રીતે યમરાજને પૂજા પ્રાર્થના કરીને આજનો દિવસ પસાર કરવામાં આવે છે। તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકો પણ આ કાળી ચૌદસના દિવસે આપના ઘરમાંથી કકડાટ કંકાસ કાઢતા હશો કે જે કેવી રીતે કાઢવો જોઈએ તેના વિશે મેં આપને જણાવ્યું। આશા છે કે આપ સૌ લોકો પણ આ જ રીતે કાઢતા હશો। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરી દેજો કે જેથી તે લોકોને પણ આ કાળી ચૌદસનું મહત્ત્વ સમજાય અને આજના દિવસે શું કરવું જોઈએ તેમજ કકડાટ કંકાસ કાઢવાની વિધિ રીત કઈ છે તેના વિશે તે લોકોને પણ જાણકારી મળે। તો મિત્રો, આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ।